જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરે વેરા વધારામાં સાથેનો બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીએ વેરા વધારામાં થોડો સુધારો કરી જનરલ બોર્ડ તરફ બજેટ મોકલવામાં આવ્યું છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાનું સામાન્ય બજેટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં જે રજૂ કરવામાં આવ્યું હતું એ બજેટ 835.53 કરોડનું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મોકલેલ હતું. એ બજેટ 828 કરોડનું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. કમિશનર દ્વારા વિવિધ સેવાઓમાં અંદાજિત 33 કરોડનો ટેક્સ વધારો જે સૂચવવામાં આવેલ હતો એ ઓછો કરી અને સ્ટેન્ડિંગ કમિટીમાં 17 કરોડ રૂપિયાનો ટેક્સ વધારો માન્ય રાખી અને આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સાહેબ, શેમાં વધારો કમિશનરે સૂચવ્યો હતો અને સ્ટેન્ડિંગે શું કર્યું છે? જે સેવાઓમાં કમિશનર દ્વારા જે વધારો સૂચવવામાં આવેલ હતો એમાં ઘરવેરા શાખામાં અમે રેસિડેન્શિયલમાં કોઈને ટેક્સમાં વધારો કર્યો નથી, પણ કોમર્શિયલ મિલકતોમાં ઘર હાઉસ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. બાંધકામ શાખામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. હાયર શાખા માં જે વધારો કમિશનર આપ્યો હતો એ પણ રદ કરવામાં આવ્યો છે. વોટરવર્ક શાખામાં એક પાણી વેરામાં જે વધારો કમિશનર દ્વારા સૂચવેલ હતો એ પણ રદ કરવામાં આવ્યો છે. આમ જોઈ તો ટેક્સ શાખા અને સેનિટેશન શાખામાં અને સ્ટ્રીટ લાઇટ શાખામાં થોડો કર વધારો કરવામાં આવ્યો છે.